शहर की सबसे बड़ी एसएसजी अस्पताल के पंपिंग स्टेशन पर साल 2015-16 में प्रेशर लाइन डाली गई थी। दरअसल यहां पर ड्रेनेज का पानी ओवरफ्लो होने की समस्या थी, जिसके चलते इस समस्या से मरीजों को कोई दिक्कत ना हो उसी के मद्देनजर 57 से 58 लाख रुपयों के खर्च पर प्रेशर लाइन डाली गई थी। हालांकि जब से ये प्रेशर लाइन डाली गई है तब से लेकर अब तक ये प्रेशर लाइन बंद अवस्था में है। ऐसे में यहाँ पर ड्रेनेज का जो पानी है वो बरसाती कांस में डाला जाता है और फिर बरसाती कांस के जरिए ये सारा पानी विश्वामित्री नदी में चला जाता है, जिसके चलते आज कांग्रेस के नगर सेवक बालू सुर्वे इस जगह का जायजा लेने पहुंचे और इस मामले में उनकी ओर से म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल को पत्र लिखकर पूरे मामले से अवगत करवाया गया। साथ ही उनकी ओर से ये मांग भी की जा रही है कि अब तक जो ये प्रेशर लाइन बंद है उसे जल्द से जल्द शुरू करवाया जाए। जब इतने लाखों रुपयों के खर्च पर ये प्रेशर लाइन डलवाई गई है तब भी विश्वामित्री में इसका पानी जाता है, इस बात का क्या मतलब है? ऐसे में जो संबंधित अधिकारी है उन पर भी कड़े कदम उठाने की मांग कांग्रेस के नगर सेवक बालू सुर्वे की ओर से की जा रही है। एसएचजी पंपिंग स्टेशन 15-16 માં અહીં પ્રેશર લાઇન નાખવામાં આવી હતી। એનું કારણ એવું કે મધ્ય ગુજરાતમાં સૌથી મોટો હોસ્પિટલ એટલે એસએચજી હોસ્પિટલમાં આજુબાજુથી લોકો ખૂબ દૂર દૂરથી લોકો અહીં આવતા હોય અને આ એસએચજી હોસ્પિટલની વારંવાર રજૂઆત હતી અને સમસ્યા હતી મોટી કે ડ્રેનેજ કાયમ ઉભરાતી હતી, એના લીધે પ્રેશર લાઇન નાખવામાં આવી હતી। 57-58 લાખ રૂપિયા ખર્ચો કર્યા પછી જ્યારથી પ્રેશર લાઇન નાખવામાં આવી હતી એ પ્રેશર લાઇન બંધ હાલતમાં હતી। આજ દિન સુધી એ પ્રેશર લાઇન બંધ જ છે અને તમે જોઈ શકો કે પંપિંગ સ્ટેશન પર જે કંઈ બધું ડ્રેનેજનું ફિલ્ટર કર્યા વગરનું પાણી બધું વરસાદી કાંસમાં નાખવામાં આવે છે ને એ જ વરસાદી કાંસ થઈને આરાધના ટોકીઝના બાજુમાં એમની પાછળ જે નાળું છે એની અંદર છોડી દેવામાં આવે છે। જ્યારે આપણે વિશ્વામિત્રી સફાઈની વાતો કરતા હોય, કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય, ના તમામ પાણી, તમામ ગટરનું એમ આખું પાણી વિશ્વામિત્રી નદીમાં વરસાદી કાંસના માધ્યમથી નાખવામાં આવે છે ને અમે વારંવાર રજૂઆત કરી છે અને પત્ર પણ લખ્યો છે કમિશનરશ્રીને કે આની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ। જ્યારે આટલો મોટો ખર્ચો કરીને વરસાદ પ્રેશર લાઇન આપણે નાખવાનો ખર્ચો કર્યો હોય અને એ પ્રેશર લાઇન કામગીરી ના થતી હોય અને તમામ પાણી આપણું વરસાદી કાંસમાં જતું હોય, જે હેતુ આપણો હતો કે જે કંઈ ગટરનું પાણી વિશ્વામિત્રીમાં કે તલાવમાં નદીમાં ના નાખવાનું હોય એના લીધે પ્રેશર લાઇનનો ખર્ચો કર્યા પછી પણ છતાં આપણું આજુ પાણી આજ દિન સુધી 4-4 વર્ષ થઈ ગયા પ્રેશર લાઇન નાખ્યા પછી પણ તમામ પાણી વરસાદી કાંસથી વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવે છે। બહુ ગંભીર બાબત છે, આની તપાસ થવી જોઈએ અને એના લીધે અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે જે પણ કોઈ કોન્ટ્રાક્ટર હોય, જે કંઈ અધિકારી હોય એને યોગ્ય રીતે તપાસ થવી જોઈએ અને ટૂંક સમયમાં આની તપાસ નહીં કરવામાં આવે તો અમે ન છૂટકે ગાંધી ચિંતા માર્ગે પણ આંદોલન કરીશું અને મુખ્યમંત્રી સાહેબને પણ એનું પત્ર લખીશું કે આની વિજિલન્સ તપાસ કરો અને ટૂંક સમયમાં આની તપાસ થવી જોઈએ એવી અમે આશા રાખીએ છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।